જય સ્વામિનારાયણ મારું નામ ચેતન સોની છે હું એક હસ્તરેખા જ્યોતિષ છું એક ડાયનામિક યુવકનો હાથ છે એનો અનુભવ છે હું પ્રસ્તુત કરી રહ્યો છું આ એક લંબચોરસ હાથ છે અને ચોરસ છે આ બોલીને મહેનત પણ જોરદાર કરતો હશે અને સ્માર્ટ વર્ક પણ જોરદાર કરતો હશે સાથે આ આંગળાની સાઈઝ નાની છે એટલે કોઈપણ નિર્ણય આ એડવાન્સમાં લેતો હશે એક્સ્ટ્રા ઓર્ડિનરી આ ગુરુની આંગળી છે આ શનિની આંગળી છે ગુરુની આંગળીનું દલાન શનિ તરફ છે એટલે એક ધાર્મિક પ્રવૃત્તિનો છે શનિની આંગળી સીધી સઠ છે એટલે કરમ પ્રધાન વ્યક્તિ છે સાથે આ સૂર્યની આંગળીનું દલાન શનિ તરફ છે એટલે આ હિંમતી સ્વભાવ જોરદાર છે અને ગુરુની આંગળી અને સૂર્યની આંગળી બંને સમાન છે એટલે ગુરુ અને સૂર્યનો એક રાજયોગ કહેવાય એક્સ્ટ્રા ઓર્ડિનરી હિંમતી સ્વભાવ જોરદાર હશે લાખ તો લાખની હિંમત કરશે કરોડ કો તો કરોડની કરશે અને ધર્મમાં આગળ હશે અને કર્મમાં પણ કર્મ પ્રધાન હશે સાથે આ બુધની આંગળી છે જે સૂર્યના પહેલાં ફોડવા સુધી નથી પહોંચી રહી એટલે ફાઇલ મેનેજમેન્ટ મેનેજમેન્ટનું કામ કરવામાં એ બધામાં થોડી ખમી રહેશે સાથે આ અંગૂઠો છે અંગૂઠાનો ઉપરનો ભાગ ઈચ્છાશક્તિનો છે નીચેનો ભાગ લોજિકનો છે ઈચ્છાશક્તિ જોરદાર છે લોજિકમાં માક્ષલ પણ સારામાં સારું છે આની પાસે બાપ બનીને કોઈ રૂપિયો ન લઈ શકો પણ બેટો બનીને લઈ શકો આની ઈચ્છાશક્તિ જોરદાર હશે જે કંઈ પણ ઈચ્છા કરશે અને લોજીક તરીકે સમજાવી પણ હશે એક્સ્ટ્રા ઓર્ડિનરી આ હૃદય રેખા છે જે છે ગુરુ તરફ જઈ રહી છે આ સારામાં સારી નિશાની છે પણ આનું એક્સપિસિએશન લેવલ વધારે હોય આની અપેક્ષા વધારે હોય આ જ્યાં કંઈ પણ લગ્ન માટે છોકરી જોવા જાય ને તો એનામાં ગુણ વધારે જોવે એનામાં ક્વોલિટી વધારે જોવે અને એ અપેક્ષાને કારણે એને માઇનસ પોઈન્ટ થાય કે જેટલી વધારે અપેક્ષા રાખે એટલે એ રિજેક્ટ કરવાનું કામ વધારે કરે આ વસ્તુને એને ખાસ ધ્યાન રાખવાનું બાકી હૃદયરેખા બહુ સારામાં સારી છે આ વ્યક્તિ ભાવનામાં વધારે રહેતો હશે ભાવુક પણ વધારે રહેતો હશે પરિવારને સાથમાં લઈને ચાલવાવાળો વ્યક્તિ હશે કોઈનો એક રૂપિયો પણ બાકી હોય તો એના ઘરે દઈને આવશે હૃદયરેખા એક્સ્ટ્રા ઓર્ડિનરી છે જોરદાર આ માઇન્ડ રેખા છે જે ઉપરથી આવી અને નીચે સુધી જઈ રહી છે આ સારામાં સારી માઇન્ડરેખા છે આ રેખાનો રાઉન્ડ થઈ રહ્યો છે ચંદ્ર તરફ એટલે આ કલ્પનાશીલ વ્યક્તિ હશે આ કલ્પનાઓ બહુ કરતો હશે સાથે ઘરનો એક સદસ્યને આ બોલબોલ પણ બહુ કરતો હશે ઘરનું કોઈ પણ પર્ટિક્યુલર વ્યક્તિ બદલાતો જાય પણ એક સદસ્યને બોલવાનું કામ કરતો જોરદાર હશે પણ માઇન્ડરેખા સારી છે એની પાસે જનરલ નોલેજ સારા હશે કાઉન્સલિંગ ફીલ જોરદાર હશે લોકોને સમજાવવાની ફીલ જોરદાર હશે બીજું આ વ્યક્તિ ધાર્મિક પણ થશે જેમ જેમ ઉંમર વધશે એમ એમ આ વ્યક્તિ ધાર્મમાં પણ આગળ વધશે અને એક સમય એવો આવશે ને કે એની પાસે દેવી દેવતા કે દેવ આગળ પાછળ ફરતા હોય ને એવો એને અનુભવ પણ થશે આ જીવન રેખા છે જે અહીંયાથી નીકળી અને છેક અહીંયા નીચે રાઉન્ડ થઈ રહ્યો છે એમાં અહીંયા આગળ સિત્તેર વર્ષની ઉંમરમાં યવની નિશાની થઈ રહી છે સિત્તેરથી એંસીની વચ્ચે યવની નિશાની થઈ રહી છે આ જે યવની નિશાની છે ત્યારે એને શરીરમાં કોઈ પણ બીમારી હોઈ શકે સિત્તેરથી એંશી વર્ષની ઉંમરમાં આ એની નિશાની છે બીજું આ રાઉન્ડ લઈ રહ્યું છે રાઉન્ડ લેવાનું કારણ એ કે આ વ્યક્તિ પરિવારની સાથે ચાલવા વાળો વ્યક્તિ હશે પરિવારનો કોઈ પણ સદસ્ય ઘરની બહાર નીકળે તો આ તરત કર્ણ કરીને પૂછે કેટલા વાગે આવશો કેટલા વાગે નહીં આ એ વસ્તુનું ધ્યાન રાખતો હશે બીજું આ પ્રોગ્રેસ રેખા છે આ બહુ સારામાં સારી છે આ પ્રોગ્રેસ રેખા એને ટકાવી નાખશે કોઈપણ જગ્યાએ બિઝનેસમાં પાયમાળ પણ થઈ ગયો હશે ને તો પણ એનું નામ નહીં ખરાબ કરે ગમે ત્યાંથી એને મદદ આવી જશે અને એને સફળતા મળશે બીજું એક રાવુ રેખા અહીંયા કટ થઈ રહી છે આ વિદેશ જવાની રેખા છે પરદેશ જવાની રેખા છે આ એની છે બીજું અહીંયા આગળ એક પ્રોગ્રેસ રેખા છે અને એક રાવુ રેખા અને બે બે રાવુ રેખા છે જે આર્થિક પરિસ્થિતિમાં એને એ થશે પણ એને સપોર્ટ આપશે આ મંગળ રેખા આ મંગળ રેખા રાવુ રેખાને નેવું ટકા માર કાપી નાખે છે દસ ટકા જ લાગે અને આને એક સપોર્ટ રેખા પણ કહેવાય અને બીજા લોકોના સપોર્ટ પણ બહુ મળશે અને લાકડાનો બિઝનેસ સ્ટેશનરીનો બિઝનેસ આ બધામાં એને ફાયદો થશે દલાલીમાં ફાયદો થશે જમીન લેવેશમાં ફાયદો થશે અને બીજા લોકોનો સપોર્ટ મળશે અને આ જેટલી હનુમાનજીની ભક્તિ કરશે ને એટલો એમને ફાયદો થશે જોરદાર અને આ મંગળ રેખા એક સપોર્ટ રેખા કહેવાય છે અને રાહુ રેખાના મારથી બચાવે છે એક્સ્ટ્રા ઓર્ડિનરી આ ધનરેખા છે જે ઉપરથી નીકળીને અહીંયા જઈ રહી છે અને અહીંયા બે મુખી થઈ રહી છે આ બહુ સારામાં સારી નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી અને અહીંયા સુધી માઇન્ડરેખા એ જોઈન્ટ થઈ રહી છે અને ત્યાંથી બીજી મા ધનરેખા નીકળી અને છેક ઉપર જઈ રહી છે આ ધનરેખામાં જીવનમાં એકવાર એના પરિવારને લઈ અને વિદેશ યાત્રા કરશે જીવનમાં એકવાર અને બે મુખી થઈ રહી છે બહુ સારામાં સારી નિશાની છે આ વ્યક્તિ જન્મથી શ્રીમંત હશે કારણ કે જન્મ થયા પછી એના મા બાપ પૈસાવાળા થયા હશે જોરદાર અને માઇન્ડ જે ધનરેખા છે એક્સ્ટ્રા ઓર્ડિનરી છે સાથે આ ધનરેખામાં અહીંયા સુધી રેડીસ છે એટલે એને મહેનત બહુ કરવી પડી હશે બાવીસ વર્ષની ઉંમર સુધી એને મહેનત બહુ કરવી પડી અને પછી જે ધનરેખા જે પટલી થઈ રહી છે એટલે અઢાર કલાકે એને મહેનત કરી અને પછી છત્રીસ વર્ષે જે ધનરેખા છે એમાં એક રાહુરેખા કટ થઈ રહી છે તારે એના પચાસ ટકા ધનનો માર વાગશે એમ કે એકદમ ક્રોસમાં કટ થઈ રહી છે જે કંઈ વિન્ડો ધંધો કરતો હશે કે જે પણ કંઈ કરતો હશે એની અંદર એને નુકસાન જશે કેમ કે એક જબરજસ્ત ક્રોસમાં કાટી રહી છે એટલે ચાલીસથી પચાસ ટકા ઓછામાં ઓછું ધનની નુકસાની થઈ શકે છે ચાલીસ વર્ષની ઉંમર અને પછી જે ધનરેખા જે છેક સુધીની છે અને એમાં અહીંથી લઈ અને અહીંયા એટલે જીવનમાં પંચાણું વર્ષની ઉંમરથી લઈ અને તેસઠ વર્ષની ઉંમર સુધી ધનરેખા હાવ ફેલાઈ ગઈ છે એટલે ત્યાં સુધી એનો કોઈ પણ બિઝનેસ કરશે એમાં એને સફળતા નહીં મળે પણ તેસઠ પછી જે પણ કંઈ બિઝનેસ કરશે એ બધામાં સફળતા મળશે કે અહીંયા પત ત્રિકોણ થઈ રહ્યું છે તારે સિત્તેર વર્ષની ઉંમરમાં એક મોટી પ્રોપર્ટી લેશે સારામાં સારી અને બીજું આ એક આ રેખા છે આ બહારના લોકોનો એને સંપર્ક મળશે મોટા મોટા એના એના કરતાં પણ મોટા મોટા કરોડપતિને નેતાઓ જે આ છે એ બધાનો એને સપોર્ટ મળશે અને એના સપોર્ટથી એ વ્યક્તિ આગળ આવી જશે એક્સ્ટ્રા ઓડિનરી આ બુદ્ધ રેખા છે જે અહીંયાથી નીકળી અહીંયા સુધી જ જઈ રહી છે અને આ રેખા આ માઇન્ડ રેખા અને આ ધન રેખાથી બનતો મની ટ્રાયંગલ આ સારામાં સારી વસ્તુ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી આ મની ટ્રાયંગલ છે એટલે એને ફળખાઓ બિઝનેસ મેનેજમેન્ટમાં એને એને ફાયદો થશે પણ પોતાના લેવલમાં એને થોડું નુકસાન જશે એના હાથ નીચાણ માણસો જે કામ કરશે પણ પોતાના લેવલમાં એક નુકસાન જશે બીજું અહીંયાથી આ સૂર્યરેખા નીકળી રહી છે અને છેક ઉપર સુરી જઈ રહી છે આ સારામાં સારી નિશાની છે અહીંયાથી આ સારામાં સારી નિશાની છે અને એમાં થતી આ ધજા આ સારામાં સારી નિશાની છે આ સૂર્યરેખા આ કમ્ફર્ટેબલ ઇન્કમ કરશે જે પણ કંઈ ફિલ્ડમાં હશે ત્યાં આગળ કમ્ફર્ટેબલ ઇન્કમ કરશે બેઠા બેઠા હામેથી કામ આવશે પણ થોડી પહેલાંના સમયમાં એને સ્ટ્રગલ કરવી પડશે અને એની ઉપર ધજાનું નિશાન થઈ રહ્યું છે એટલે બહુ સારામાં સારું એ જે પણ કંઈ બિઝનેસ કરશે એમાં પટાકા ફેલાવશે સારામાં સારા પટાકા ફેલાવશે જોરદાર અને ત્રિકોણ એટલે શૂન્યમાંથી સર્જન કરશે એની પાસે એક પણ ઉપયોગ નહીં હોય પણ એ સર્જન એની જોરદાર સૂર્ય રેખા છે એક્સ ઓર્ડિનરી આ ગુરુનો પર્વત છે આ ગુરુના પર્વત ઉપર એક અને બે બે મલ્ટિપર રેખા છે સારામાં સારી છે આકર્ષ સાયન્સમાં પણ જ્ઞાન આવશે મલ્ટીપર ધંધામાં અને ગુરુ પર્વતનો વિસ્તાર સારામાં સારો છે ગુરુ પર્વત સારામાં સારો ફૂલેલો છે અને આ વ્યક્તિ કાઉન્સલિંગ ફિલ્ડમાં જોરદાર હશે બોલવાની ફિલ્ડમાં જોરદાર હશે ખાવાની વસ્તુ કોઈ પણ નવી નવી પ્રોડક્ટ જમવાની એ બધી એને ભાવતી હશે રેસ્ટોરન્ટનો બિઝનેસ કરશે તો પણ એમાં ફર એના કામનો વિસ્તાર પણ કરી શકશે પણ નહીં જેટલો અહીંયા સેજ બેઠેલો છે દસ ટકા જેટલો એને ઓર્ડર દ્વારા કહી દે છે એ વસ્તુ કરશે તો એનો ફાયદો થશે પણ આ વ્યક્તિ કોઈનું નહીં માલે આના કરતાં જો મોટો કોઈ ગુરુ આવશે ને જેના હાથમાં એ વ્યક્તિનું જ માનશે બાકી આ કોઈનું એ વચસ્વ નહીં એનું પોતાનું જ વચસ્વ રાખશે જોરદાર જ ગુરુ પર્વત એક્સ્ટ્રા ઓર્ડિનરી આ શનિનો પર્વત છે જોરદાર શનિનો પર્વત છે શનિ પર્વત ઉપર આ જગ્યા ફૂલેલું છે એટલે સવારે ઉઠવામાં એકવાર આળસ આવે આળસ આવ્યા પછી કંઈ નહીં એકવાર ઉઠવામાં આળસ આવે બાકી શનિ પર્વત ફ્લેટ છે સારામાં સારો છે એક્સ્ટ્રા ઓર્ડિનરી આ સૂર્યનો પર્વત છે જોરદાર સૂર્યનું પર્વત છે સૂર્યન પર્વત ઉપર આ રેખા મેકી કીધી અને એમાં થતી આ ધજાનું નિશાન આ સારામાં સારું છે એનો કામનો વિસ્તાર કરશે જોરદાર લાખ કો તો લાખની અને કરોડ કો તો કરોડની હિંમત કરશે અહીંયા નહીં જેટલો ખાડો છે દસ ટકા જેટલો એટલે આને કદાચ ચશ્મા હોઈ શકે છે આંખોની કંઈક બીમારી હોઈ શકે છે બીજો હાડકાનો દુખાવો પણ હોઈ શકે છે આ બધી વસ્તુ હોઈ શકે છે બાકી સૂર્ય પર્વત એક્સ્ટ્રા ઓર્ડિનરી છે જોરદાર આ બુદ્ધનો પર્વત છે આ બુદ્ધનો પર્વત જોરદાર છે આ બુધનો પર્વતની અંદર એક પણ રેખા નથી નીચે છે પણ બુધ પર્વત ઉપર નથી એટલે આ રિસટેકર વ્યક્તિ હશે આ રીસ જોરદાર રહેતો હશે આનું કાઉન્સલિંગ ફિલ્ડ જોરદાર હશે લોકોને સમજાવવાનું જોરદાર હશે કપડાં પહેરવાનો કોડ જોરદાર હશે પર્સનાલિટી જોરદાર હશે અને રિસ ટેકર હશે કોઈપણ વસ્તુમાં રિસ લેવામાં આ નંબર વન હશે વ્યક્તિ જોરદાર બુધ પર્વત છે આ અંદરૂણી મંગળ છે આ બારનો મંગળ છે અંદર મંગળ સારી ઉર્જા માસિક ઉર્જા સારામાં સારી છે એક્સ્ટ્રા ઓર્ડિનરી અને બારનો મંગળ પણ સારામાં સારો છે આ વ્યક્તિ પોતાની ઉપર કોઈ પણ પરેશાની આવી હોય તો પોતે જ સક્ષમ છે એ પરેશાનીને દૂર કરવા માટે સામેવાળા વ્યક્તિને જોઈને જ ખબર પડી જાય કે આ વ્યક્તિ મારું કામ કરશે કે નહીં કરે અને એ વ્યક્તિ જોડેથી એ કામ કઢાઈ શકશે આ એવો માસ્ટર હશે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે અહીંયા આગળ આ રેખાઓ છે આડી આ છે ને ચિંતા બહુ કરાવે આને છે ને શંકર ભગવાનને જળ રેડવાનું અને મેડિટેશન કરવાની જરૂર છે લીટીઓ છે એ ચિંતા બહુ કરાવે આ એની નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી આ શુક્રનો પર્વત છે શુક્રનો પર્વત જોરદાર છે શુક્રન પર્વત ઉપર આ લક્ઝરી રેખા છે આ સારામાં સારી નિશાની છે ને આપોગ્રેકાય એક બે ત્રણ ચાર પાંચ આ જ્યાં સુધી કોઈ પણ બિઝનેસ હાથમાં એ બિઝનેસ પૂરો ન થાય ત્યાં સુધી આ પ્રોગ્રેસ કરે રાખી અને ટોચ સુધી પહોંચાડવાનું કામ કરે અને જ્યારે આ શુક્ર રેખા હોય ને એટલે લેક્ઝરીના શુખ મળે ટુ વ્હીલ ફોર વ્હીલ એસીવાળું ઘર એસીવાળી દુકાન એસીવાળું કાર બધું એસીવાળું સારામાં સારી અને આમને ગરમી પસંદ જ ન આવે ગરમી હોય અંદર આમ વકરાઈ જાય અને આમ એ જોઈએ અને આમનો ડ્રેસકોડ સારો હોય રોજ પરફ્યુમ નવા નવા જોઈએ કપડાં ભરવાના નવા નવા રોજ અને લેક્ઝરીસ આઇટમ ખરીદવાનો શોખ જોરદાર હોય અને ખરીદે પણ ખરા જોરદાર એક્સ્ટ્રા એડ ઓર્ડિનરી આ ચંદ્રનો પર્વત છે ચંદ્રના પર્વત ઉપર આ ખાડો છે એ ઓડિયો દ્વારા કઈ દીશ એ વસ્તુ કરશે તો એનો એનો બેનિફિટ મળશે બીજું ચંદ્ર પર્વતમાં ખાડો એટલે કલ્પનાઓ બહુ કરે અને ડિપ્રેશનમાં પણ માણસ જઈ શકે છે એની પણ નિશાની કેમ કે અહીંયા આગળ ચિંતા રેખાઓ છે અને ચંદ્ર થોડો વીક છે ઓડિયો દ્વારા કઈ દિવસ એ વસ્તુ કરશે તો એનો એનો બેનિફિટ મળશે બીજું અહીંયા આગળ એક અને આ બે આ વિદેશ જવાની રેખા છે જીવનમાં એકવાર મોકો મળશે વિદેશ જવાનો બાકી ચંદ્ર પર્વત થોડો વીક છે ઓડિયો દ્વારા કઈ રીતે વસ્તુ કરશે તો એને એનો બેનિફિટ થશે આ મણિપુર રેખા છે આ સારામાં સારી નિશાની છે આ મણિપર્વત ઉપર મણિપુર રેખા એક શુક્રની રેખા છે અને એક ધનની રેખા છે સારામાં સારી રેખાઓ છે આ પાછલા જન્મના કર્મ છે જે કર્મનું આ જન્મે ફળ મળશે પોતાની મહેનતે પોતાનો બિઝનેસ કેવી રીતે બજારમાં લાવો ક્યાંથી લાવો એ બધી વસ્તુ કરશે અને બિઝનેસમાં આગળ વધશે જોરદાર અને પોતાના મહેનતથી આગળ વધશે કર્મપ્રધાન બનશે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી બીજું આ બિઝનેસમેનના પોળવા છે એક બે ત્રણ ચાર આ સારામાં સારી નિશાની છે અને અહીંયા જે આડી નિશાની છે ને આ બહુ સારામાં સારી નિશાની છે અંગૂઠીમાં આ બેતાલીસ વર્ષે ભાગ્ય ઉદય કરાવશે જોરદાર અને આ એનાલિસિસના પોળવા છે આ કોઈપણ પાર્ટીનો ફોલોવર હશે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે ગુરુ બુધ અને શુક્ર પાવરફુલ છે ચંદ્રને પાવરફુલ બનાવવાનો છે આ ત્રણ ગ્રહ એના પાવરફુલ છે જ્યારે ચંદ્ર પાવરફુલ થશે એટલે આ ચારે ગ્રહ પાવરફુલ થશે ત્યારે એમનું ભાગ્ય ઉદય થઈ જશે બેતાલીસ વર્ષે સારામાં સારો થઈ જશે અને આવો કોઈને હાથ હોય એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો જય સ્વામિનારાયણ ધન્યવાદ